2022 નો આ છેલ્લો એપિસોડ કાકા. હા હલો, હું છે જો તો કરે આવું રોલ જેવું હું આપે મને કેલેન્ડર છે એમ એમ ખોલ તો હવે 26 જાન્યુઆરી જોતો તે તો રજા જ હોય ને એવું નહીં લા રવિવાર નહીં આવતો જોતો ગુરુવાર છે યસ હું આટલું ખુશ થઈ જવાનું ભાઈ 2023 અમારા જેવા 800 માણસો માટેનું વર્ષ છે હે એવું સાબિત થયું કઈ રીતે તું જોને વર્ષની શરૂઆત જ રવિવારથી થાય છે લા હે મસ્ત છે લા જોવા 31મી અને પહેલી પણ શનિ રવિ આવ્યું હા ઉત્તરાયણ પર 14-15 શનિ રવિ એવું છે તારે 26મી જાન્યુઆરી ગુરુવાર ટૂંકમાં રજાઓ છે લા કેલેન્ડરમાં રજાઓના લાલ ચોકઠા જ જુઓ તમે એમ ને યસ ચલો 2022 તો બહુ સરસ રીતે ગયું ને 23 પણ સરસ રીતે જાય એવું આપણે સ્વાગત તો કરીએ તું કર કર ભાઈ 2023 ના સ્વાગત માટે 2 લીટી લખી છે હમણાં હમણાં મંઝિલ કી તરફ બઢતે જાઓ હા જો દિલ કરે વો કરતે રહો અચ્છા મંઝિલ કી તરફ બઢતે જાઓ જો દિલ કરે વો કરતે રહો પીછે વાલો સે આગે નિકલો ઓર આગે વાલો સે ઓર ભી આગે બઢો તભી જાકે તુમ અચ્છે રિક્ષા વાલે બન પાઓગે લા રિક્ષા માટે બોલ્યો હું તો ત્યાં કીધું પીછે વાલે સે આગે બઢો ને આગે સે ભી ઓર આગે બઢો છોડો લા તમને આજે તમે કઈક અલગ મજામાં જો ફોન આવ્યો હેલો હેલો સાંભળો હા એટલે આપણા સોસાયટી વાળા બધા એવું કહે છે કે પેલા લોકેશ ભાઈ ખોઈ ગયા છે ને હા તો કે હવે પોલીસ કમ્પ્લેન કરાવી દી એમ કોણ ખોઈ ગયું અમારા સોસાયટીમાં એક લોકેશ ભાઈ કરીને છે એક નર્મદા પરિક્રમામાં નીકળ્યા હતા 1.5 મહિનાથી કોઈ કોન્ટેક્ટ જ નહીં અરે બાપરે લોકેશ નું લોકેશન ખોઈ ગયું છે એમ સાંભળો હા તો બધા કહે છે પોલીસ કમ્પ્લેન કરવી છે કોઈ જરૂર નહીં લા ચૂકવું તને કેમ એવું કહો છો જો આ લોકેશ છે ને છેલ્લા કેટલા વખતથી ઇન્સ્યોરન્સ નું પ્રીમિયમ ભરતો નહીં હા ઈએમઆઈ પર બધું ચાલે છે ઘર ગાડી બધું લોન પર છે ચૂકવતો છે નહીં હા તો તે તમે ચિંતા ના કરો બેંક વાળા જાતે જ શોધી કાઢશે એને હા ચૂલા બરાબર બેંક વાળા આ બાબતમાં બહુ સ્પીડમાં હોય છે તમે શ્યોર છો હાલી શ્યોર એકદમ અને સાંભળો પેલી બીજી વાત એવી હતી હા પેલી આપણી ગાડી છે ને એની હવા પાછી નીકળી ગઈ એ ટાયર છે ને પંચર જ છે હવે એ બદલાવવાનું જ છે ના ના સાંભળો એ આખું ના બદલાવશો કેમ મેં છે ને ધ્યાનથી જોયું ને તો એમાં શું છે ઉપરનું ટાયર પ્રોપર છે બસ નીચેના ભાગની હવા નીકળી ગઈ છે એમ હે એટલે છે ને નીચેની સાઈડથી જ પંચર છે એવું તે તું દોસ્ત શું કરું તારું કેમ બરાબર તો કીધું ના તું તારા લેવલ પર બરાબર જ તે કીધું તું રહેવા દે નીચેની સાઈડથી હવા નીકળી ગઈ છે એવું બોલાય કાકા કઈ નહીં તું નહીં યાર સારું છોડો આ તો કઈ કહેવાનું પણ નક્કામું છે તમને તું મુકને આવે 2023 માં સદબુદ્ધિ આપે ભગવાન તને એવી પ્રાર્થના શું થયું બે મુક આવે નીચેની સાઈડ થી નીકળી ગઈ જેવું બોલો જો તો મત 23 માં પણ હરખું જ ને બધું ભાઈ YouTube પર નિશિત નો મેસેજ છે ઓકે કે 2023 તો બીજા માટે અમે તો નોકરિયાત માણસ છે અમારે તો રોજ સરખું ને જો એક રીતે એની વાત સાચી છે એમ મને બહુ લાગણી લા નોકરિયાત માણસોની પરિસ્થિતિ જોતું કેમ એવું કહો આ આધુનિક જમાનામાં નોકરિયાત માણસ બે જ વસ્તુ માટે હેરાન છે કઈ પાપી પેટ અને સ્લો ઇન્ટરનેટ તમે યાર મેં ખરેખર નોકરિયાત માણસ તું જોજે એ લોકોને જો એ લોકોની એક્સપેક્ટેશન શું હોય શું ક્યાંક તો પગાર આવી જાય ક્યાંક તો રવિવાર આવી જાય બસ આટલું કામ કામ ને કામમાં જ હોય બિચારો આવવાનો ટાઈમ ફિક્સ જવાનો ટાઈમ ફિક્સ નહીં સાચી વાત છે નોકરિયાત માણસ કરતા તો મચ્છર સાંજ પહેલા ઘેર આવી જાય બોલ એમાં પાછા અમુક ભાઈબંધો ફોન કરે વે રાત્રે પાર્ટીમાં આવવાનો કે બરાબર બરોબર બિચારો સીધે સીધું ના ના પાડી શકે એટલે કેવું કે ખબર ચાલ ને સાંજ સુધી કહું છું એટલે ટૂંકમાં નથી જવાનો એટલે આ નિશિતની વાત આમ બરાબર છે પણ તોય જો બધા નોકરિયાત માણસને આવતું વર્ષ 2023 ખૂબ સરસ જાય એવી શુભકામના નિશિત ઉપર એક નિશિત આમાં જો તો વૃશ્ચિક રાશિ શું આવે હા વૃશ્ચિક આવે લાઈનું ભવિષ્ય જોવા દે ના છોડ ને કેમ બધી રાશિમાં એક વસ્તુ તો કોમન જ હોય છે હું તમારે નાણાકીય કટોકટી રહેશે નિશે તું નોકરી કર બેટા કાકા હા શું 31st નો શું પ્લાન છે કઈ નહીં લા ઘરે જ છું અને એક જગ્યાએ જવાનું છે ત્યાં હાજરી આપીને પાછા મોટરસાઇકલ ના ચલાવીશ એવી કઈ પાર્ટી બાતી નહીં તું જે સમજે એવી કોઈ પાર્ટી નહીં દીવ દમણ આબુ ગોવા બધું ફૂલ છે ત્યાં થઈ જશે બધા નહીં બાટલી ચડી જાય બાટલો ચડાવવો પડે પણ અમુક તો નથી જ સમજતા ખબર એક જણ તો મને કે
કે જ્યારથી આયુર્વેદની બુકમાં મેં વાંચ્યું હતું કે દરેક કડવી વસ્તુ શરીર માટે ફાયદેમંદ હોય છે, ત્યારથી આપણે આપણે શ્રદ્ધા જ વધી ગઈ છે આના ઉપર. કે બોલ, આખું આ રીતે જોડ્યું એને. તમે પણ જલાયા હતા ને? એ આમાં નહીં, તો એ તો હું બહુ નાનો હતો ને, ત્યાં હું કેવું સૌરાષ્ટ્ર રહેતો હતો ને, ત્યારે પેલું આમ થોડોક થોડોક આમ માવો ચાકતો હતો, તે મમ્મીના પગે લાગવા નીચે વળ્યો ને તો ઉપલા ગજવામાંથી આખી માવાની થેલી પડી. બરોબર. એક અઠવાડિયું પીઠ પર આપેલો આશીર્વાદ દુખ્યો હતો. ધીપ કરીને આલેલી. તો દોસ્તો, આપણે 2022નો છેલ્લો એપિસોડ ચાલી રહ્યો છે, આપણે હવે 23માં મળશું. કાકા, 2022ની વિશ તો કરો. 23ની વહેલા. હા, 23ની વિશ તો કરો ભાઈ. કિશોર કાકા તરફથી, ને તારું નામ કહી દઉં? ના ના, આપણું વહેલું જ રહેવા દો. અને આ પહેલું તરફથી તમામ શ્રોતાજનને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ. વાહ, હસતા હસતા 2022 કાઢ્યું, એમ જ આપણે 23 પણ કાઢશું. બિલકુલ. કોરોના આવ્યું છે પણ સાચવજો. આ વિદ્યાર્થીઓ તો એકદમ આમ આશાવાદી થઈ ગયા. કેમ? મને કહે પહેલી લહેરમાં સ્કૂલો બંધ થઈ, બીજી લહેરમાં પરીક્ષા વગર પાસ કરી દીધા, તો ત્રીજી લહેરમાં હવે સીધી નોકરીઓ આપશે. વાહ, કેટલા આશાવાદી જ. જો પણ હેપી ન્યુ ઇયર. અને મેં એક બે લીટી લખી કહી દઉં. કહી દો, કહી દો. હમે ભી નયે સાલ કા ઇંતજાર ઉસી તરહ રહેતા હૈ. વાહ વાહ. હમે ભી નયે સાલ કા ઇંતજાર ઉસી તરહ રહેતા હૈ. જૈસે ખૂબસૂરત પડોસન હો તો કચરે ઉઠાને વાલી ગાડી કા ભી ઇંતજાર રહેતા હૈ. અરે વાહ વાહ. એટલે મસ્ત રહો, સ્વસ્થ રહો ને વ્યસ્ત રહો, એવી શુભકામના.